નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં હું રાજુભા સરવૈયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હોળી અને ધૂળેટી પર્વની આપ સૌ કચ્છવાસીઓને હાર્દિક શુભકામના. તો દર્શક મિત્રો, હવે નિહાળીએ સમાચાર વિસ્તારથી. કચ્છભરના વિવિધ શહેરો તેમજ ગામડાઓમાં હોળી અને ધૂળેટીની કરાઈ હોશભેર ઉજવણી. હોળી એક એવો હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર જે હિન્દુ ધર્મના લોકો હોશભેરથી ઉજવણી, જેમાં ગામડાઓ તેમજ શહેરમાં ચોકમાં ઘરોઘરથી છાણાની હોળી બનાવે છે અને લોકો પ્રગટેલી હોળીમાં નાળિયેર ખજૂર તેમજ અન્ય સામગ્રીઓને અંદર હોમે છે. હિન્દુ ધર્મનો આ પવિત્ર તહેવારનો ઇતિહાસ હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ સાથે સંકળાયેલ છે. હોળી ઉત્સવ જે આપણો ઉજવણીની ઋતુની શરૂઆત થાય, એમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. રોજ આશાપુરા મંદિરને જ્યાં સુધી આપણે બંધ છે ત્યાં સુધી આ હોળીનું હોળી માટેનું એક વિશેષ મહત્ત્વ છે, અને જેમાં પરંપરા મુજબ હોળી જે પ્રગટાવવામાં આવે અને ભુજની અંદર જેટલી હોળીઓ થાય છે એ હોળીઓને અહીંયાથી છાણા પ્રગટેલા લઈ અને બીજે જગ્યાએ છાણા પ્રગટાવી અને ઉત્સવ મનાવવામાં આવે છે. અને બીજી રીતે વિચારીએ તો હોળી એક ધાર્મિક અને આધ્યાત્મિક પણ એનો એટલું જ મહત્ત્વ છે, જેની અંદર અસત્ય ઉપર સત્યનો વિજય, જે પ્રહલાદની જે આપણી પૌરાણિક કથાઓ છે એ પણ એની સાથે આટલી સંકળાયેલી છે. અને વધારામાં જે આ ફૂલા છે, ખજૂર છે, દાળિયા છે, એનું એક આયુર્વેદિક આ સિઝનને અનુરૂપ પણ એનું એટલું જ મહત્ત્વ છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી, રંગોનો તહેવાર, રંગીલા આ તહેવારની આજરોજ દેશભરમાં ઉજવણી કરાય, જેમાં કચ્છ જિલ્લાના વિવિધ શહેરો ગામડાઓમાં પણ લોકો મન મૂકીને રંગોથી રંગાયા હતા. તો ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરાઈ હતી. તો નિહાળીએ હોળી અને ધૂળેટીની એક ઝલક કચ્છ કેર દ્વારા.